જો આપણે આપણા જીવનમાં સફળ થવું હોય તો ગુરુજી વિશ્વાસ ભગવાન પ્રયત્નો કે ભાગ્ય કોણ મુખ્ય ભૂમિકા ભજવે છે કે ચૂંટણી જીતવું જો આપણે ચૂંટણીમાં જીતવા માંગતા હોય તો આપણું નસીબ પણ મહત્વનું છે વિશ્વાસ ભગવાન ભાગ્ય પ્રયત્ન કદાચ તેમાંના બધા પણ કયા પ્રમાણમાં તમે જ્યારે ભાગ્યની વાત કરો છો તો સ્વાભાવિક છે કે તેના વિશે તમે કંઈ કરી શકો તેમ નથી તમે જ્યારે નસીબની વાત કરો છો તો તેના વિશે પણ તમે કંઈ કરી શકો તેમ નથી તમે જ્યારે ભગવાન એમ કહો છો ત્યારે પણ તમે કંઈ કરી શકો તેમ નથી તો તમારા હાથમાં જે છે એ છે પ્રયત્ન તો તમારા એ સો ટકા પ્રયત્નમાં મૂકો જે થવાનું થશે તે થશે તો તમારી ઉર્જા અને તમારી ક્ષમતાના પ્રમાણને નસીબ ભગવાન ભાગ્ય આ બધી વસ્તુઓ પર ન છોડો તે તમારા હાથમાં છે જ નહીં ખરેખર હશે તો તે કાર્ય કરશે તમારે ફક્ત પ્રયત્નો જ કરવાના છે બસ એ કર્યા કરો પ્રયત્નો હકીકતમાં તીવ્ર હોવા જોઈએ તે કેન્દ્રિત અને માપાંકિત હોવા જોઈએ સાવ એમ જ તમે પ્રયત્ન કરો તો તે મૂર્ખતા ભર્યું છે માત્ર મજૂરી તમને ક્યાંય નથી લઈ જવાની યોગ્ય પ્રકારની ક્રિયા યોગ્ય સમય યોગ્ય સ્થળ એ જરૂરી છે તો આ બધું થવા માટે તમને સમજ અને બુદ્ધિની જરૂર છે તો તમારે જીવનમાં ફક્ત આટલું જ કરવાનું છે સતત એ રસ્તાઓ શોધવા જે તમારી સમજ અને બુદ્ધિશક્તિને વધારે બાકીનું બધું એની જાતે થઈ જશે આ એક વસ્તુ છે જે કમનસીબે મનુષ્યો નથી કરતા તેઓ કંઈક વસ્તુ માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરે છે કંઈક વસ્તુ માટે સક્ષમ બનવાનો પ્રયત્ન ન કરો ફક્ત તમારી સમજ અને બુદ્ધિશક્તિ વધારો જે કંઈ તમારા રસ્તામાં આવે ત્યારે એમ કહી શકાય કે દુનિયામાં આવું કાયમ ચાલ્યા જ કરતું હોય છે બધા જ ડોક્ટર બનવા માગે છે આજકાલ નહીં પચીસેક વર્ષ પહેલાં આમ બનતું હતું તમે ભણવા માંગતા હો તો પ્રથમ વસ્તુ મેડિકલ અને તમને સીટ ન મળે તો બીજું એન્જિનિયરિંગ એમાં પણ ન મળે તો બીજું 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 એ પ્રમાણે તો માની લો કે તમે ડૉક્ટર બન્યા અને ધારો કે બધા યોગાના પ્રોગ્રામમાં જવા માંડે અને ડૉક્ટર પાસે જવાનું બંધ કરી દે તમારી ડૉક્ટરની વિઝિટ તો ઓછી થઈ જ છે નથી થઈ થઈ છે ઓછી થઈ છે કે નહીં હા ખરેખર થઈ જ છે તો બિઝનેસ તો ઓછો થવાનો છે તો એ વ્યવસાયને બહુ સારો ગણવામાં નહીં આવે કારણ કે બહુ જ ઓછા એવા ડૉક્ટર છે જે પોતાની ઈચ્છાથી ડોક્ટર બન્યા છે બાકીના એટલા માટે ડૉક્ટર બન્યા કારણ કે તેમને તે લાભકારક લાગ્યું એવું નથી એવું નથી મોટાભાગના ડોક્ટર્સ એટલા માટે ડૉક્ટર બને છે કારણ કે કોઈકની માંદગી તેમની માટે લાભકારક હોય છે હું એ બધા પાસાઓમાં નથી જવા માંગતો કારણ કે તે મને ખૂબ ખલેલ પહોંચાડે છે એવા પણ ડોક્ટર છે જે ખરેખર ડોક્ટર બનવા માગે છે તેઓ મનુષ્યના શરીરને સમજવા માગે છે અને તેઓને એ ક્ષેત્રમાં સેવા કરવી છે તે મહાન કાર્ય છે ધારો કે બધા જ સ્વસ્થ થઈ જાય તમને નથી જોઈતું હા તમને નથી જોઈતું તો સફળતા માટેની કોઈ રેસીપી મૂકવાનો પ્રયત્ન ના કરો સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારી સંપૂર્ણ ક્ષમતાપૂર્વક કાર્ય કરી શકો એનાથી કંઈ જ ફરક નથી પડતો કે તમે ડૉક્ટર બનો કે પોલિટિશિયન બનો કે પછી કોઈ યોગી બનો કે ગમે તે બનો એ પોઈન્ટ નથી સફળતા એટલે તમે તમારી સંપૂર્ણ ક્ષમતાથી જીવન જીવી રહ્યા છો સફળતાનો અર્થ આ જ છે જો તમને ખરેખર આમ જોઈતું હોય તો તમને સમજ અને સક્રિય બુદ્ધિની જરૂર છે હું મારી બુદ્ધિ ક્ષમતા કેવી રીતે વધારું એ વિશે ના વિચારો અત્યારે મહત્વની બાબત એ છે કે તમે તમારી સમજ કેવી રીતે વધારો છો તમે જો જીવન જેમ છે તેમ જ જોઈ શકો તો તેને યોગ્ય રીતે ચલાવવા માટેની જરૂરી બુદ્ધિ તો છે જ પરંતુ જો જીવન જેમ છે તેમ તમે ન જોઈ શકો તો તમારી બુદ્ધિ તમારી વિરુદ્ધ કામ કરશે પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી લોકો પૃથ્વી પરના સૌથી દુઃખી લોકો પણ છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે તેમનામાં તીવ્ર બુદ્ધિ તો છે પણ જીવનની યોગ્ય સમજ નથી તો એક બાબત એક સૌથી મહત્વની બાબત એ છે કે લોકોએ પોતાની સમજણ શક્તિ વધારવાનો પ્રયત્ન નથી કર્યો તેઓ માનસિક વિકાસ કરવા માગે છે પણ એનો કોઈ પોઈન્ટ નથી તેનાથી તમે કદાચ સામાજિક રીતે સફળ થશો પણ ખરેખર સફળ નહીં થાવ તમે જો ખરેખર સફળ થવા માંગતા હો તો જે વસ્તુઓ જેમ છે તેમ જ જોવાને સક્ષમ થવા જોઈએ વિક્ષેપો વિના તમે જો બધું જેમ છે તેમાં જોઈ શકો તો જીવન એક રમત બની જશે તમે તેને ખુશી ખુશી રમી શકશો સારી રીતે રમી શકશો તમે જો સારી રીતે રમશો તો લોકો કહેશે કે તમે સફળ છો તમારે ક્યારેય વિચારવાનું જ નહીં કે હું સફળ થવા માગું છું ક્યારેય એમ ન વિચારો કે હું સફળ થવા માંગુ છું ફક્ત એટલું જ જુઓ કે આ વ્યક્તિ સંપૂર્ણ વ્યક્તિ કેવી રીતે બની શકે છે લોકો એક દિવસ કહે છે કે હો તે તો સફળ છે તેની સફળતા મહાન છે તમને સફળતાની મહત્વાકાંક્ષા ન હોવી જોઈએ તે જીવન ઘડવાની એ ખૂબ ખરાબ રીત છે તમે પોતાની જાત માટે પીડા અને વેદના ઊભી કરશો અને બીજા માટે પણ ઉભી કરશો કારણ કે તમારી સફળતા એ બીજા કોઈના માથા ઉપર બેઠેલી છે હા કે નહીં સફળતાની તમારી પરિભાષા અત્યારે એ જ છે કે બધા નીચે હોવા જોઈએ અને તમે સૌથી ઉપર હોવા જો આ સફળતા નથી આ તો એક માંદગી છે તો ક્યારેય સફળતાનો વિચાર ન કરો ફક્ત એ જુઓ કે આ વ્યક્તિ કેવી રીતે સંપૂર્ણ વ્યક્તિ બની શકે તેને અભિવ્યક્તિ મળશે જો તેને સારી અભિવ્યક્તિ મળે તો આસપાસના લોકો જ કહેશે કે ઓહ તે ખૂબ સફળ છે આટલું પૂરતું છે લોકો તમારી સફળતાને ઓળખશે પણ તમારે વિચાર નથી કરવાનો કે હું કેવી રીતે સફળ થઉં જીવન જીવવાનો બહુ ખોટો માર્ગ છે આ